અમદાવાદની વાત કરીએ તો અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા બાદ સૌ કોઈ ગર્વ અનુભવી રહ્યા છે, ત્યારે શહેરની શાળાઓમાં પણ શિક્ષકો વિદ્યાર્થીઓને હેરિટેજથી માહિતગાર કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે BRDS નામની સંસ્થાએ પોતાના વિદ્યાર્થીઓને હેરિટેજ થીમ પર પેઇન્ટિંગ કેમ્પિટિશનનું આયોજન કર્યું હતું, જેમાં અંદાજે 500થી વધુ વિદ્યાર્થીઓએ સમગ્ર રાજ્યમાંથી ભાગ લીધો હતો. સાથે જ ભવિષ્યમાં ડિઝાઇનિંગ ક્ષેત્રે પોતાનું ભવિષ્ય ઘડવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. માત્ર પેઇન્ટિંગ જ નહીં, પરંતુ ડિઝાઇનિંગ અને ઓટોમોટિવ જેવા ક્ષેત્રોમાં જોડાયેલા વિદ્યાર્થીઓને લઈને પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે 2000 જેટલા હેરિટેજ ચિત્રોને પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આખો વર્ષ છોકરાઓને ક્રિએટિવિટી અને ડિઝાઇનની ટ્રેનિંગ આપતા હોઈએ છીએ. આ એક પ્લેટફોર્મ અમે દર વર્ષે ઊભું કરીએ, જેનાથી પોતે કરેલા કામો અને પ્રોફેશનલી એક કામને એક્ઝિબિટ કરવું, એના માટે અમે લોકો આ પ્લેટફોર્મ એમને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. 5 વર્ષ પહેલાં જ્યારે અમે શરૂ કર્યું ત્યારે લગભગ 300 આર્ટવર્ક્સ લાગ્યા હતા. આજે 3000 આર્ટવર્ક અને 500થી વધારે 3D મોડલ્સ અમે લોકો અહીંયા ડ્રોઈંગ્સ પ્રદર્શન કર્યું છે. તો એમાં અમે હેરિટેજને વધારે ઇમ્પોર્ટન્સ આપ્યું છે કે અમે આવનારી પેઢી છે એને હેરિટેજનું આપણે જ કેટલું એને વધારે પ્રોત્સાહન આપીશું એટલું જ એ આગળ વધશે. તો અમે એક મેસેજ આપીએ છીએ કે હેરિટેજ સિટીમાં આપણે રહીએ છીએ અમદાવાદ, અને એના અમે પેઇન્ટિંગ્સ દ્વારા હેરિટેજને વધારે પ્રોત્સાહન આપ્યું છે.